नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरियान नमो नोये सौजयानम नमो नोये सौत्रिकावती सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः समरिस्ताराय समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 356 થી 365 સુધીનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ ગાથામાં નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। આચાર્ય ભગવાને ખડીનો દાખલો આપી અને આ વાતને સમજાવી છે। એમાં નિશ્ચયની વાતને પહેલા લીધી છે અને પછી વ્યવહારની વાતને સમજાવી છે કે શુદ્ધ નયથી આત્મા एक चेतना मात्र छे अने एमा ज्ञान करवू एटले जाणवू देखवू श्रद्धवू अने त्याग करवो निवृत्त थवू इत्यादि ए बधानी जे वात करवामां आवी छे ए निश्चयथी जो विचारवामां आवे तो ए एवा परद्रव्यनो आत्मा ज्ञायक पण नथी जाणनारो नथी देखनारो नथी श्रद्धनारो नथी निवृत्त थनारो पण नथी एटले एने ए નિશ્ચયથી તો માત્ર ચૈતન્ય માત્ર જ કહેવાય છે। ચેતના 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 બીજું કાંઈ કહેવાય નહીં। જ્ઞાનની વાત લઈએ તો એમ કહેવાય કે જ્ઞાયક જ્ઞાયક જ છે। શ્રદ્ધાની વાત લઈએ તો એ દર્શક દર્શક જ છે। એટલે નિશ્ચયથી એમાં બે પણ નથી એમ સમજાવવું હતું એટલે એટલે સુધી વાત કરી કે આત્મા પરનો જાણનારો દેખનારો શ્રદ્ધનારો તો નથી પણ સ્વને જાણનારો સ્વને દેખનારો સ્વને શ્રદ્ધનારો એમ કહેવું એ પણ વ્યવહાર છે। તો પછી આત્મા શું છે? ભગવાન આત્મા ચેતન છે, બીજું કાંઈ નથી। એટલે એ જ્ઞાયક છે, દર્શક છે, એ રીતે આખી વાત લેવામાં આવી અને પછી વ્યવહારથી એ જ વાતને સમજાવવામાં આવી કે વ્યવહારથી ભલે આત્માને આપણે પરદ્રવ્યનો જ્ઞાતા કહીએ, દ્રષ્ટા કહીએ કે એનો શ્રદ્ધનાર કે એનો ત્યાગ કરનાર કહીએ પણ એ તો બધો નિમિત્ત નૈમિતિક ભાવ છે। આત્માને એ પરદ્રવ્યો સાથે કોઈ સદરૂપ સંબંધ નથી, તન્મયતા નથી, એટલે એ તો એની સાથેનો નિમિત્ત નૈમિતિક ભાવ છે એટલે એને વ્યવહાર કહેવાય। એ ઉપચારથી કથન કરી અને વાત કહેવામાં આવી છે। આ રીતે નિશ્ચય અને વ્યવહારને સમજાવવામાં આવે છે પણ ખડીનું ઉદાહરણ લઈને સૂક્ષ્મતા જે સમજાવી છે એનો જો વિચાર કરીએ તો આપણને થાય કે સ્વરૂપ તો એવું જ છે। ખડી ભીંત ઉપર લાગે છે ત્યારે જે સફેદી દેખાય છે ભીંતની સફેદી નથી પણ એ ખડીની સફેદી છે। દ્રષ્ટાંતમાં સમજવાનું એ છે કે ખડી લાગી છે અને આપણને ભીંત સફેદ થઈ એમ જણાય છે પણ એમાં સફેદી તો ખડીની જ છે। એ વખતે પણ ખડી જ પોતે પોતાના પરિણામ રૂપે પરિણમી છે, ખડી પોતાના પરિણામ રૂપે પરિણમતી એટલે પોતે પોતાના શ્વેત સ્વભાવને કારણે એ રીતે પરિણમી રહી છે તો એ સફેદી એની જ છે અને ભીંત તો પોતે એ વખતે પણ પોતાના સ્વભાવે જ છે। એટલે વ્યવહારથી આપણે કહીએ કે ખડીથી ભીંત સફેદ થઈ પણ ભીંત તો સફેદ થતી નથી, એ વખતે પણ ત્યાં જે છે એ પોતાના સ્વભાવે પરિણમતી શ્વેત સ્વભાવે પરિણમતી ખડી જ છે। આ વાતને યાદ રાખવાની છે। જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ એટલા માટે ઉદાહરણ આપવામાં આવ્યું છે। આવું એક બીજું ઉદાહરણ પણ આપણે સમયસારમાં સમજ્યા છીએ કે શાક ખારું છે તો શાક ખારું નથી, શાકમાં રહેલું મીઠું નમક છે એ ખારું છે એટલે ત્યારે જે સ્વાદ આવે છે ખારાશ જે છે એ તો નમકની છે, શાકની નથી। ખારાશ છે તો એ વખતે પણ નમકની જ છે, શાક સાથે મળી ગયું છે છતાં પણ શાક ખારું લાગે છે તે વખતે પણ એ ખારાશ છે તે કઈ શાકની નથી, એ શાકનો ગુણ નથી, એ નમકનો ગુણ છે।
એટલે આવી સૂક્ષ્મતા દ્વારા આચાર્ય ભગવાન આપણને પોતાના સ્વરૂપની વાત કરે છે કે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, જે મલિનતા દેખાય છે તે પર્યાયમાં દેખાય છે, એ ક્ષણિક છે. રાગને જ્યારે જીવ જાણે છે, એનું જ્ઞાન કરે છે, તે વખતે ખરેખર તો જ્ઞાન કરવાવાળો એનાથી જુદો રહીને જાણે છે કે રાગરૂપ થતો નથી. નિશ્ચયથી તો આવું જ સ્વરૂપ છે. અને એ બધી સૂક્ષ્મતાઓ આપણને આ ગાથામાં જે કાજી સ્વામીએ સમજાવી છે એમનો ઘણો ઉપકાર છે. આચાર્ય ભગવાને તો નિરૂપણ કર્યું પણ આપણે એ વાતને સમજ્યા ન હોત. તો આગળનો સ્વાધ્યાય આજે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 361. એમાં આપણે દર્શકની વાત કરી રહ્યા છીએ. તો એ વાત કરી કે ચેતયતા જે સ્વભાવ છે એ ચેતયતા સ્વભાવ જ રહે છે અને એમાં એ પરદ્રવ્યનો થતો નથી. કેમ કે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. એટલે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આ દર્શક એ પુદ્ગળ આદિ પરદ્રવ્યનો છે કે નથી, તો કહ્યું કે નથી, એ પરદ્રવ્ય આદિનો નથી. કેમ કે એ પરદ્રવ્યપણે થઈ જાય એવું તો શક્ય નથી, એ વાત આપણે કહી. એટલે ગુરુદેવે છેલ્લે એ વાત લીધી કે એ દર્શક પુદ્ગળ આદિ પરદ્રવ્યોનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહાર રત્નત્રયનો એટલે શુભભાવનો પણ નથી. અહીં તો 12 સર્વદ્રશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન શ્રદ્ધાન ગુણથી ભરેલા ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ કરવી, બસ એ એક જ પ્રયોજનની વાત છે. હવે આગળ આપણે લઈએ એના પછીના પેરેગ્રાફમાં 4 લીટીથી. મિથ્યાત્વના સેવન દ્વારા અનાદિકાળથી જ તું નિષ્ફળ જ થતો આવ્યો છું. મિથ્યાત્વના સેવન દ્વારા, મિથ્યાત્વે કરીને, મિથ્યાત્વ સહિત પરિણમીને અનાદિથી તું નિષ્ફળ જ થતો આવ્યો છું. નિષ્ફળતા અહીંયા કયા પ્રકારે છે? નિષ્ફળતા એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ એમ નિષ્ફળતા લેવાની છે. તારા દુઃખોનું શું કથન કરીએ? એટલે કે એ દુઃખો તો અતિશય છે, અનંત દુઃખો તે ભોગવ્યા છે અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તું દુઃખી જ છું. માટે હવે દ્રશ્ય પદાર્થોને દેખવાનું છોડી એક દેખનારને અંતરમાં દેખ. અગાઉ સમજાવ્યું ને કે આત્મા છે એ દર્શક છે, પણ એવો એ દર્શક કોઈનો નથી, પરદ્રવ્યનો નથી, પરદ્રવ્યનો તો નથી પણ પોતાને થતા શુભાશુભ ભાવનો પણ એ નથી. એટલે હવે ગુરુદેવ અહીંયા ઉપદેશાત્મક કથન કરતા કહે છે કે ભાઈ, હવે દ્રશ્ય પદાર્થોને દેખવાનું છોડીને, એટલે પદાર્થો તો ખરા પણ એની સાથે પોતાના જે ભાવ છે, શુભાશુભ ભાવ એને જે દેખે છે એમ કેવું, તો એ પણ નહીં, એ પણ છોડીને તું અંદરમાં જા, અંતરમાં દેખ એમ કે છે. સમ્યક દર્શનનો વિષય તે એક નાયક દર્શક પ્રભુ જ છે. એ સિવાય જગતની કોઈ પર વસ્તુ, એક સમયની પર્યાય કે ગુણગુણીનો ભેદ વિકલ્પ કે કોઈ સંકિતનો વિષય નથી. દેખનારને દેખવું, જાણનારને જાણવું, એવો ભેદ, એવો વિકલ્પ એ સંકિતનો વિષય નથી. એ તો પછી આગળ કહેશે કે દેખનારને દેખવો, શ્રદ્ધનારને શ્રદ્ધવો એ વ્યવહાર નહીં છે. ગુરુદેવ કહેશે કે લોકોને સત્ય માર્ગની ખબર નથી, એટલે પરનું લક્ષ કરી અને એમાં એમાં રોકાઈ રહ્યા છે. આ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે, શુભભાવ છે, તે રાગ છે. તે રાગને દેખવા શ્રદ્ધવાથી કાંઈ દર્શક ગુણની એટલે શ્રદ્ધા ગુણની પર્યાય પ્રગટ થતી નથી. એ પરને દેખે છે માટે એ દર્શક છે એમ નથી. દર્શકપણું એનો સ્વભાવ છે. એમ નથી કે પરને દેખે છે માટે એ દર્શક છે, કે પરનું જ્ઞાન કરે છે માટે એ જ્ઞાતા છે એમ નથી. અને પરનું જ્ઞાન કરે છે ને જે જ્ઞેય છે એ પણ પરદ્રવ્ય છે, એને વ્યવહારથી આપણે જ્ઞેય કહીએ છીએ. એવી રીતે આ દર્શક પણ છે, ત્યારે જે દ્રશ્ય છે, જે દેખાય છે, જે પર પદાર્થો છે એને આપણે દ્રશ્ય કહીએ
ये व्यवहार छे, ये तो पर पदार्थ ज छे। अने आ देखनारो एने देखे छे माटे काई ने दर्शक छे एम नथी, ये तो एनो स्वभाव छे। अहींया तो बन्ने गुणने साथे लीधा छे, देखवू अने श्रद्धू, एटले दर्शक गुणनी श्रद्धा गुणनी पर्याय प्रगट ए देखवाथी थई छे एम नथी। राग ने देखवा श्रद्धाथी राग उपरनुं लक्ष रहे छे, अने पोतानी चीज दृष्टा ज्ञाता प्रभु ने देखवा श्रद्धानुं रही जाय छे। राग ने देखवा जाय ने एटले पोताने पोताने जे जोवानुं छे पोतानी चीज ने जोवानी छे ने ए पछी रही जाय छे, કેમ કે ત્યાં બહારમાં રોકાઈ રહે છે। એટલે કે છે કે એનો અર્થ એ કે મિથ્યા દર્શન તો ઉભું જ રહે છે। શું કહે છે ગુરુદેવ? અહીંયા બહુ સરસ વાક્ય લખ્યું કે રાગને દેખવા શ્રદ્ધાથી રાગ ઉપર લક્ષ રહે છે, અને પોતાની ચીજ દ્રષ્ટા જ્ઞાતા પ્રભુને દેખવા શ્રદ્ધાનું રહી જાય છે, અર્થાત એનું મિથ્યા દર્શન ઉભું રહે છે। આવી વાત છે। આ તો ભગવાનની ધર્મસભામાં એક ભવતારી સંકિતિ ઇન્દ્રો જેને સાંભળે છે તે આ વાત છે। અંદર જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ પોતે ભગવાન છે, અત્યારે પણ હમણાં પણ ભગવાન છે, એવા નિજ સ્વરૂપની અંતરદ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે, અને તે ધર્મ છે। શ્રદ્ધનાર દર્શકના આશ્રયે શ્રદ્ધનારની પર્યાય પ્રગટ થાય એની અહીં વાત છે, બાકી બધા થોતા છે। આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, તે શરીર આદિ પરદ્રવ્યમાં કે રાગ આદિ પરભાવમાં પ્રવેશ કરતી નથી। પરદ્રવ્યમાં આત્મા પ્રવેશ કરતો નથી, એવી ચેતના એમાં પ્રવેશ પામતી નથી। પોતાની પર્યાયનું સંક્રમણ થઈને બદલીને બીજાની પર્યાયરૂપ થઈ જાય એ તો નિષિદ્ધ છે, અને એ તો ગાથા 103માં આવી ગયું છે, એટલે પૂર્વે ત્યાં એનો નિષેધ કર્યો જ છે। માટે કહે છે કે દર્શક એવો આત્મા ચેતૈતા પ્રભુ ઉદ્ગળ આદિનો નથી, રાગ આદિનો નથી। હવે આગળ કહે છે 362માં પાના ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાન આગળ વાત કહે છે કે જો એ ચેતૈતા ઉદ્ગળ આદિનો નથી તો એ ચેતૈતા કોનો છે? જ્ઞાનની વાત વખતે પણ આ જ પ્રશ્ન હતો, અહીંયા પણ આ જ પ્રશ્ન છે, પણ અહીંયા આપણે દર્શનને લઈ અને એનો ઉત્તર વિચારવાનો છે। એટલે આચાર્ય ભગવાન કહે છે કે ચેતૈતાનો જ ચેતૈતા છે, ચેતૈતા છે તે ચેતૈતાનો જ છે, અને આ ચેતૈતાથી જુદો એવો બીજો કયો ચેતૈતા છે કે જેનો આ ચેતૈતા છે? આ ચેતૈતાથી અન્ય બીજો કોઈ ચેતૈતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે। અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી, તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે। આચાર્ય ભગવાનની આ વાતને ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવે છે, કહે છે કે જુઓ, પૂછે છે કે ચેતૈતા પુદ્ગળ આદિ અને રાગ આદિનો નથી તો ચેતૈતા કોનો છે? તો કહે છે કે ચેતૈતાનો જ ચેતૈતા છે, દેખનારનો જ દેખનાર છે। પણ દેખનારનો દેખનાર છે એમ કહ્યું ત્યાં તો એ બે થયા, દેખનારનો દેખનાર, એક દેખનાર છે અને જે દેખનાર છે એનો એ દેખનાર છે, તે બે થયા, તો એ બે કોણ છે? અર્થાત દેખનારથી જુદો એવો બીજો કયો દેખનાર છે? એક બાજુ એમ કહીએ કે આ જે દેખનારો છે એને દેખનાર, તો બે થયા, તો પછી એ દેખનાર છે એ જ અને એને દેખનાર હોય બંને એક જ છે એમ લો ને, એવો પેલો વ્યવહાર કરીને જુદા પાડીને શું કામ છે, એથી શું સાધ્ય થાય છે? દેખનારનો દેખનાર છે એમ દ્વેત કરવાથી શું લાભ છે? એવો એવો વ્યવહાર કરવાથી શું અર્થ સરે છે એમ કહ્યું છે। કહે છે કે હા, દેખનારનો દેખનાર છે એમ કહ્યું ત્યાં તો એ બે થયા, તો એ બે કોણ છે? અર્થાત દેખનારથી જુદો બીજો કયો દેખનાર છે જેનો આ દેખનાર છે? તો કહે છે કે કોઈ નહીં, અર્થાત એ બે નથી, પરંતુ તે બે એક ચેતૈતાના એટલે દેખનારના જ સ્વ સ્વામીરૂપ અંશો છે। ચેતૈતા પોતે જ સ્વ અને ચેતૈતા પોતે જ તેનો સ્વામી એમ તેઓ બે અંશો છે।
पहेलो चेतयता एटले ए जाणनार एने आपणे एम केवुं होय समजवा माटे कि जे जाणे छे ते पर्याय तरीके लेवू होय तो एम कहीए अने पछी बीजो जे चेतयता गयो जे एनो स्वामी छे ए द्रव्य एटले बे अंश जे छे ए पोते एक ज छे चेतयता जाणनारो छे એનો સ્વામી ચેતયતા તો એ બંને એક જ છે. આગળ કહે છે કે દિગંબર સંતોએ ગજબની વાત કરી છે, કહે છે કે ચેતયતા તે સ્વ અને ચેતયતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી. કેમ કે અંશ ના લક્ષે ભેદ ના લક્ષે તો રાગ જ થાય, વિકલ્પ થાય, રાગ થાય. માટે દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે અને તે સમ્યક દર્શનનો વિષય છે. અર્થાંત એ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એ એકના આશ્રયે જ સમ્યક દર્શન થાય છે. દયા દાન વ્રત આદિના પરિણામથી તો સમ્યક દર્શન નહીં, પણ તેને દેખવા શ્રદ્ધાથી પણ સમ્યક દર્શન નહીં. શુભ ભાવ છે ને, શુભ ભાવથી સમ્યક દર્શન નહીં. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષે પણ સમ્યક દર્શન થતું નથી. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી વિકલ્પ છે, અને જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ્ય થતું નથી. તો સમ્યક દર્શન કેમ થાય? તો કહે છે કે હું એક જ્ઞાયક છું એમ અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. અહીંયા કેટલાકને પ્રશ્ન પણ થાય કે હું જ્ઞાયકનું લક્ષ્ય કરું છું તો જ્ઞાયક અને હું એમ બે તો થઈ જાય છે. વાત તો બરાબર છે, કેમ કે આખો પુરુષાર્થ છે એ સ્વવિકલ્પથી નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ છે, અને નિર્વિકલ્પ થયા પછીથી નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે. એટલે શરૂઆત થાય છે ત્યારે તો વિકલ્પ સહિત જ શરૂઆત થાય છે, પણ પછી વિકલ્પ વિના એ ભાવ રહી જાય છે. પછી ભાવ તો એ છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. પછી હું જ્ઞાયકને દેખું છું એમ થતું જ નથી, એ રહેતું નથી, અને એમ થાય ત્યારે વિકલ્પ જાય. એટલે શરૂઆત તો એમ જ થાય છે. પ્રશ્ન થાય ને જે સાધકો એને પ્રશ્ન તો થાય કે વાત તો એમ જ છે કે હું જ્ઞાયકનું લક્ષ્ય કરું, અને ઉપદેશમાં પણ એમ જ આવ્યું છે કે ધ્રુવનું લક્ષ્ય કરું તો હું ધ્રુવનું લક્ષ્ય કરું તો આ હું છે એ પર્યાય છે, અને જે ધ્રુવ છે એ દ્રવ્ય છે એનું લક્ષ્ય કરે છે પર્યાય, અને એમ થાય છે. વાત તો બરાબર છે, એમ છે, પણ એ તો સમજવાની વાત છે, એ સમજાવ્યું છે, એ વ્યવહાર છે. જ્યારે કરવામાં આવે છે ત્યારે પહેલા શરૂઆતમાં એમ જ છે કે હું સ્વરૂપનું લક્ષ્ય કરું છું, તો સ્વરૂપનું લક્ષ્ય કરવા તરફ એ વળે છે. તો સ્વરૂપ કેવું છે, સ્વરૂપ કેવું છે, પોતે કેવો છે, એનો જેને દ્રઢ નિર્ધાર થયો છે એ જ સ્વરૂપનું લક્ષ્ય કરે છે, અને લક્ષ્ય કરે છે ત્યારે તે એક રૂપ થઈ જાય છે, એને દ્વેત રહેતો નથી. પણ જેને એવા સ્વરૂપને જાણ્યું જ નથી, જેને હજી દ્રઢતા થઈ જ નથી કે પોતે જ્ઞાન માત્ર છે, બીજું કાંઈ નથી, એ કરી શકતો નથી. શાસ્ત્રમાં સમજ્યો છે, પણ શાસ્ત્રમાં એ સમજ્યો છે ત્યારે એ સ્વાધ્યાય વખતે એને ત્રીજા પુરુષ એક વચન તરીકે આખો સ્વાધ્યાય કર્યો છે ને, એટલે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કોઈકની વાત કરી રહ્યો છે એમ જયારે સ્વાધ્યાય કરે ત્યારે આ પ્રશ્ન થાય, કે ત્યાં પોતાને મૂકીને સ્વાધ્યાય નથી કરતો ને, એટલે આ અઘરું પડે છે. આત્મા આમ કરે છે, આત્મા જાણનારો છે અને પર્યાય શુદ્ધ આત્માને જાણે છે, એ રીતે આખો સ્વાધ્યાય જે કરવામાં આવે છે, એટલે આ પ્રશ્ન થાય છે. એ જગ્યાએ આત્માની જગ્યાએ પોતાને મૂકે તો બધું સહેલું થઈ જાય. તો આચાર્ય ભગવાન સમજાવે ત્યારે તો એમ જ હોય ને, દ્રવ્યાનું યોગનો અભ્યાસ કરતા હોઈએ તો પછી એમ જ હોય, વાત તો એમ જ આવે, પણ પછી દ્રવ્યાનું યોગમાં આપણે અંદર દ્રવ્યાનું યોગને પ્રગટ કરવાનો છે. કૃપાળુદેવે એમ કહ્યું છે કે દ્રવ્યાનું યોગ એ તો પ્રગટ કરવાની વસ્તુ છે. આપણે તો એમ કહીએ કે દ્રવ્યાનું યોગના શાસ્ત્રો છે, એમ નથી. દ્રવ્ય એટલે પોતાનું સ્વરૂપ, એનો અનુયોગ, દ્રવ્યાનુયોગ, એ પોતે દ્રવ્ય રૂપે પરિણમી જવું એમ દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો છે, એમ કૃપાળુદેવે કહ્યું છે. કૃપાળુદેવની વાતો સૂક્ષ્મ હોય છે. અહીંયા કહે છે કે દયા દાન વ્રત આદિના પરિણામથી તો સમ્યક દર્શન નહીં, પણ તેને દેખવા શ્રદ્ધાથી પણ
सम्यक दर्शन नहीं, देखनार नो देखनार छे एवा भेदना लक्ष्य पण सम्यक दर्शन थतुं नथी। अने तो पछी सम्यक दर्शन केम थाय छे? तो हूँ एक नायक ज छू एम अभेदनी दृष्टि करवाथी, एटले अहींया अभेदनी दृष्टि करवाथी एटले एम ज परिणमी जवाथी, दृष्टि करवाथी एटले हूँ अभेद ने जोउ छू, ध्रुव ने जोउ छू एम नहीं, हूँ ध्रुव ज छू। अहींया दृष्टि करवाथी जे मूक्यू छे એનો અર્થ એમ છે કે હું એક જ્ઞાયક જ છું, એમ અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે। ઢાળામાં પણ કહ્યું છે મોક્ષ મહલ કી પ્રથમ સિદ્ધિ યા બિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહેશો દર્શન ધારો ભવ્ય પવિત્ર। આગળ 363માં પાના ઉપર એના વિશે ગુરુદેવ કહે છે ભાઈ સંકિત વિના તારા સઘળા બધા જ વ્રત તપ એ નિરર્થક છે, જૂઠા છે, એ સુભાવ છે, સાચા અર્થમાં એ વ્રત તપ નથી। ભગવાને એને બાળ વ્રત અને બાળ તપ કહ્યા છે। વ્રત તપ આદિમાં અને ભેદ વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી, પુણ્યનો બંધ પડશે અને ભવના ભ્રમણ થશે। આ રીતે અહીંયા ત્રણ વાત બતાવી। પહેલી વાત કે આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે, બંને ગુણ લીધા છે અહીંયા, દેખવું અને શ્રદ્ધવું। એટલે આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે એ વ્યવહાર કથન છે। બીજું આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે એમ કહેવામાં પણ સ્વ સ્વામી અંશરૂપ વ્યવહાર છે। અને ત્રીજું દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે। પોતે અભેદ એક રૂપી દ્રષ્ટા સ્વભાવી ભગવાન છે, તેની દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે। આ સિવાય પર નિમિત્તથી રાગથી કે ભેદ વ્યવહારથી કાંઈ પણ સાધ્ય નથી। આગળ આચાર્ય ભગવાન કહે છે કે વળી જેવી રીતે નાયક તથા દર્શક વિશે દ્રષ્ટાંત અને દાસ્તાંતથી સમજાવ્યું તેવી જ રીતે અપોહક એટલે ત્યાજક ત્યાગ કરનાર વિશે કહેવામાં આવે છે। ચારિત્રની વાત હવે લેવી છે। દાતા અને દ્રષ્ટાની વાત કરી, જ્ઞાયક અને દર્શકની વાત કરી, હવે એ ત્યાગ સ્વભાવ જ પોતે છે એની વાત લેવી છે। એટલે અપોહન સ્વરૂપ, અપોહન સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાત હવે કરશે। આગળ 364માં પાના ઉપર કહે છે કે આ જગતમાં જે ચેતૈતા છે તે જેનો જ્ઞાન દર્શન ગુણથી ભરેલો પરના અપોહન સ્વરૂપ એટલે કે ત્યાગવા સ્વરૂપ, પરના ત્યાગવા સ્વરૂપ સ્વભાવ છે એવું દ્રવ્ય છે। ચેતૈતાને હવે અહીંયા ત્યાગ સ્વરૂપ કહ્યો, ચેતૈતાને જ્ઞાન સ્વરૂપ કહ્યો, ચેતૈતાને દર્શન સ્વરૂપ કહ્યો અને હવે ચેતૈતાને અહીંયા અપોહન સ્વરૂપ એટલે કે ત્યાગ સ્વરૂપ કહ્યું એવું એ દ્રવ્ય છે। અપોહન સ્વરૂપ એને બીજું કાંઈ પોસાતું નથી, બીજી રીતે સમજવું હોય, સહેલાઈથી યાદ રાખવું હોય તો એને એને બીજું કાંઈ ખટતું નથી, કોઈ વસ્તુ એને પોસાતી નથી, એક વસ્ત્રનો તાણો પોસાતો નથી, એને સુભાવ પણ પોસાતો નથી, એવો એ શુદ્ધ નિર્મળ છે કે એને કાંઈ પોસાતું નથી। વસ્તુના પરિગ્રહ તો પોસાતા નથી પણ પોતાના સુખભાવના પરિગ્રહ એને પોસાતા નથી, એવો એ શુદ્ધ નિર્મળ છે। એને બીજો અન્ય ભાવ પોસાતો નથી, એટલો અન્ય ભાવ પણ એને પોસાતો નથી કે હું મારા સ્વરૂપનું લક્ષ કરું છું, એવો ભાવ પણ એને પોસાતો નથી। એ ભાવે પરિણમી શકે પણ એને એક પણ ભાવ પણ પોસાતો નથી, એક પણ વિકલ્પ પણ પોસાતો નથી, એમ એ સર્વનો ત્યાગ સ્વરૂપ ભગવાન આત્મા છે। એટલે એવો ત્યાગ સ્વરૂપ એનો સ્વભાવ છે, એવું એ દ્રવ્ય છે અપોહન સ્વરૂપ। બહુ સરસ શબ્દ મૂક્યો છે, ભૂતગળ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતૈતાનું અપોહ્ય, અપોહ્ય એટલે જે ત્યાજ્ય છે તે પોતે ત્યાગવા યોગ્ય પદાર્થ ને ત્યાગે છે એમ જયારે કહીએ છીએ તો ત્યાગવા યોગ્ય પદાર્થ એટલે ત્યાજ્ય એ શું છે? તો કે પર પદાર્થ છે એને અપોહ્ય કહ્યું છે। ભૂતગળ આદિ પરદ્રવ્ય એ વ્યવહારથી એ ચેતૈતાનું એ ત્યાજ્ય છે, ત્યાગવા યોગ્ય પદાર્થ છે એટલે એને અપોહ્ય કહો।
અપોહનનું એ અપોહ્ય છે. ગુરુદેવ એને સમજાવે છે કે જુઓ આ શું કહ્યું કે જ્ઞાન દર્શન ગુણનો પિંડ એવા ભગવાન આત્માનો પરના અને રાગના ત્યાગ સ્વરૂપ સ્વભાવ છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના રાગના અભાવ સ્વરૂપ છે. રાગ કરવો એ તો નહીં, રાગનો ત્યાગ કરવો એ આત્મા માનસ. વસ્તુમાં રાગ છે નહીં તો પછી એનો ત્યાગ ક્યાંથી આવે? એને રાગ પોસાતો જ નથી, એ રાગ સાથે રહી શકતો જ નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ ચિત્ત છે, એની અંદર કોઈ વસ્તુ સમાય એમ નથી, એ પરિપૂર્ણ છે. એમાં એક વિભાવ ભાવનો અંશ પણ સમાય એમ નથી, એ પરિપૂર્ણ છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ હવે આ પૂરેપૂરું ભરાઈ ગયું છે, એમાં એક ટીપુ આગળ નાખી શકાશે નહીં. વ્યવહારમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે એમાં હવે એક ટીપુ કાંઈ અંદર જાય નહીં, હવે નહીં. એવો આ પરિપૂર્ણ ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ છે, એની અંદર એક વિભાવ ભાવનો એક અંશ સમાય એમ નથી. તો પછી એમાં રાગ ક્યાંથી હોય? એ એના સ્વભાવમાં જ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના રાગના અભાવ સ્વરૂપ છે, પરના રાગના અભાવ સ્વરૂપ છે. રાગ કરવો એ તો નહીં, રાગનો ત્યાગ કરવો એ આત્મા માનસ. બહુ ઊંચી વાત કરી દીધી આપણે અહીંયા તો, કે રાગ છોડો ને દ્વેષ છોડો ને ક્રોધ માન માયા લોભ બધું છોડો. અહીંયા તો કે છે કે એ તો છે જ નહીં, પછી પુરુષાર્થ કઈ રીતે થશે? છોડ્યા વગર કેવી રીતે પુરુષાર્થ થશે? ભાઈ છોડ્યા વગર જ પુરુષાર્થ થશે, એ છૂટેલું જ છે. તું કોણ છે એનો સ્વીકાર કર ને એની દ્રઢતા કર, એ જ પુરુષાર્થ છે. બાકી કાંઈ કસાય ને તું છોડી શકે છે એમ છે જ નહીં, કસાય તારા હતા નહીં. તું માન્યતા કરીને કસાયને ઉભા કરતો, સ્વરૂપનું લક્ષ થાય પછી ક્યાં કોઈ કસાય ઉત્પન્ન થાય? પુરુષાર્થ કેમ એમ કહ્યો કે સ્વરૂપનું લક્ષ કર, સ્વરૂપનું લક્ષ કર? કેમ કે એવું લક્ષ કરતા પછી એવા રાગ દ્વેષના ભાવ ઉત્પન્ન થતા જ નથી, કસાય ઉત્પન્ન જ નથી થતા. કસાય થઈ ગયો પછી એનું છોડવું શું? રાગ થઈ ગયો પછી એનું છોડવું શું? એ તો થઈ ગયો, એ તો પરિણામ થઈ ગયા. રાગ ના થયા કે દ્વેષ ના થયા, એ તો થઈ ગયા, કર્યા તો થઈ ગઈ. તો એનું છોડવું શું? તું રાગ ના કરતો, રાગ ના કરતો એના કરતા એમ કહી કે તું તારા સ્વભાવમાં રહે તો રાગ થશે જ નહીં, ઉત્પન્ન જ નહીં થાય. માર્ગ તો એ રીતે છે, મારે રાગ કરવો નથી. અરે ભાઈ એ જ વિકલ્પ છે તારો, તું એમાં જ છો, રાગમાં જ છો. મારે રાગ નથી કરવો એ તારો રાગ છે, એ પણ તારો રાગ છે ને, વિકલ્પમાં જ તું રહ્યો ને. એના કરતા હું ભગવાન આત્મા છું એમ થઈ જાય ને, એટલે પતી જાય વાત. બહુ સહેલી સમજાવી દીધી છે ગુરુદેવે, માર્ગ એટલો બધો સરળ કરી આપ્યો છે, જેને પકડાઈ જાય એને તો એક ક્ષણમાં પકડાઈ જાય એવી વાત ગુરુદેવે કરી છે. કે જે પરના રાગના અભાવ સ્વરૂપ છે એને પછી ક્યાં રાગનો ત્યાગ છે? કે છે કે એમાં રાગનો ત્યાગ કરવો એ વાત આત્મામાં નથી. કોઈ પરના ગ્રહણ ત્યાગ પોતાને માને એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. કોઈનું ગ્રહણ કરવું ને કોઈનો ત્યાગ કરવો એવું જે માને છે તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અહીં કહે છે કે પરના ગ્રહણ ત્યાગ એ આત્માનો સ્વભાવ નથી. જળ રચકાઓને ગ્રહવા છોડવા એ આત્માના સ્વરૂપમાં છે જ નહીં. અને પોતાને પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ અને એને હું છોડું એમ પણ આત્મામાં નથી, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય એ આત્મામાં તો છે. એટલા માટે જ પ્રતિક્રમણની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી ને કે વિભાવ ભાવે થાય છે તે અપ્રતિક્રમણ છે, શુભ ભાવ કે અશુભ ભાવે થાય છે સ્વથી ચ્યુત થાય છે એ જ અપ્રતિક્રમણ છે. અને પાછો વળે છે એટલે કે એ વિભાવ ભાવે ગયો હતો ત્યાંથી પાછો વળીને સ્વ તરફ વળે છે એ જ પ્રતિક્રમણ છે. એને પરને ગ્રહ્યા હતા જ નહીં, પરનું એ લક્ષ કરીને રહ્યો હતો એ અપ્રતિક્રમણ હતું. અહીં તો વિશેષ વાત આ છે કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. અહીં ચારિત્રની વાત ચાલે છે. ચારિત્ર કોને કહેવું? ચારિત્ર કોને કહેવું એ લોકોને ખબર નથી. સાચું ચારિત્ર શું છે એ લોકો સમજ્યા જ નથી. એ છે કે આત્મા પરના અને રાગના ત્યાગરૂપ અભાવરૂપ સ્વભાવવાળું દ્રવ્ય છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાં રહી? રાગના અભાવરૂપ જ છે, રાગના અભાવરૂપ આત્માનો સ્વભાવ છે જ્યાં ત્યાં પછી રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું?
आत्मा ने राग नो त्याग कहवो ये तो नाम मात्र छे, उपचार छे, कहवाय कहवाय। राग नो त्याग आत्मा ने तो नाम मात्र छे। समयसार नी गाथा 34 मां आ वात आवी गई छे कि आत्मा ने पर भावना त्याग नु कर्तापणु नाम मात्र छे। पर भावना त्याग नु कर्तापणु, पर भावनो त्याग एनो करनारो आत्मा, एवू कर्तापणु। एम केवू के उपचार, કેમ કે પર ભાવનો ત્યાગ ખરેખર એ કરતો નથી, એટલે એનો એ કરતા નથી। એટલે ગાથા 34 માં એ વાત આવી કે આત્માને પર ભાવના ત્યાગનું કરતા પણ નામ માત્ર છે। પોતે તો જ્ઞાન સ્વભાવ છે, સ્વને સ્વ ને પર ને પર જાણ્યું ત્યાં પર ભાવ ઉત્પન્ન થયો નહીં, એ જ ત્યાગ છે। સ્વને સ્વ અને પરને પર જાણ્યું એટલે પછી પર ભાવ ઉત્પન્ન થયો નહીં, તે જ ત્યાગ છે। ભેદ જ્ઞાન થાય એ જ ત્યાગ છે। સ્વને સ્વ તરીકે સ્વીકારે, સ્વને સ્વ તરીકે સ્વીકારે એટલે ત્યાગ થઈ જાય છે। આ રીતે સ્વરૂપમાં સ્થિર થયેલું જ્ઞાન, સ્વને સ્વ સમજીને, સ્વને સ્વ તરીકે માનીને, સ્વને સ્વ તરીકે શ્રદ્ધીને સ્વરૂપ તરફ વળી અને એમ સ્વમાં સ્થિર થયેલું જ્ઞાન, તે જ પ્રત્યાખ્યાન છે એટલે ત્યાગ છે। બે વાત આવે ને, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન। પ્રતિક્રમણમાં તો એ પાછો વળ્યો, હવે ભવિષ્યમાં, ભવિષ્ય માટે આપણે પ્રત્યાખ્યાન કરીએ, પછખાણ કરીએ, તો ભવિષ્યમાં એ ન થાય એ માટે શું કરવું? તો કે સ્વને સ્વમાં રહેલું જે જ્ઞાન છે એ દ્વારા આ પ્રત્યાખ્યાન થઈ જાય છે। સ્વ ને સ્વમાં જ રાખે છે, પોતે સ્વ અને જાણીને પોતે સ્વમાં રહે છે એટલે પછી હવે એને ચિંતા નથી, હવે એને એ સ્વને છોડવાનો નથી એટલે હવે એને દોષ થવાની ચિંતા રહેતી જ નથી। પ્રત્યાખ્યાન કઈ રીતે થાય? ને પ્રત્યાખ્યાનમાં જ આ ત્યાગ આવી ગયો ને, આ વ્રત તપમાં આપણે જે પછખાણ લઈએ છીએ એટલે પ્રત્યાખ્યાન। તો એ પ્રત્યાખ્યાન જે છે, તો પ્રત્યાખ્યાન કેવી રીતે થાય? તો કે સ્વરૂપમાં રહે તો પ્રત્યાખ્યાન થાય। રોજ પ્રત્યાખ્યાન માટે છે અને પ્રતિજ્ઞા કરવાની જરૂર નહીં, આપણે વ્યવહારમાં કહીએ છીએ કે આજે પછખાણ લીધા, અહીંયા તો કહે છે કે તું સારા સ્વરૂપે રહે એટલે પ્રત્યાખ્યાન છે। આ રીતે સ્વરૂપમાં સ્થિર થયેલું જ્ઞાન, તે જ પ્રત્યાખ્યાન નામ ત્યાગ છે અને તે જ ચારિત્ર છે, એ જ ધર્મ છે। જ્ઞાન જ્ઞાનમાં એટલે જ્ઞાન સ્વભાવમાં સ્થિર રહે એ સિવાય બીજો કોઈ ભાવ ચારિત્ર નથી। જ્ઞાન જ્ઞાનમાં એટલે જ્ઞાન સ્વભાવમાં એટલે પોતામાં સ્થિર રહે એ પરમ ચારિત્ર છે। અને એવું જ થાય છે, કેવળી ભગવાનને એમ જ થાય છે ત્યારે કેવળ જ્ઞાન થાય છે। સ્વમાં સ્થિર થવાનો પુરુષાર્થ ઘણો મોટો છે, અને જ્યારે એવો સ્વમાં સ્થિર થવાનો પુરુષાર્થ થાય, કેવળ જ્ઞાન થાય, ત્યારે બાહ્યમાં નિમિત્ત પણ એવા જ હોય, કેવળી ભગવાનના જ નિમિત્ત હોય। તીર્થંકર ભગવાનની નિદ્રામાં કેવળ જ્ઞાન થાય છે એમ આપણે જયારે કહીએ છીએ, તેનો અર્થ એ છે કે કેવળ જ્ઞાન થાય ત્યારે તીર્થંકર ભગવાન નિમિત્ત હતા। નિમિત્ત હતા એટલા માટે, નિમિત્ત એટલા માટે હતા કે એને કેવળ જ્ઞાન થયું તે વખતે એ એમની નિદ્રામાં હતો, ત્યાં હતો ત્યારે કેવળ જ્ઞાન થયું। આટલી મોટી વસ્તુ બને એના નિમિત્તો નાના ન હોય, એના નિમિત્તો એવા જ હોય। કેવળ જ્ઞાન થાય તો પછી નિમિત્ત એવું જ હોય, સામાન્યની વાત ચાલે છે। સામાન્ય જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કેવળ જ્ઞાન થાય છે તો એવું પ્રભુની નિશ્રામાં થાય છે, હવે પંચમ કાળના વિશે હવે તીર્થંકર કેવળીના વિરહો પડ્યા, હવે કોઈને કેવળ જ્ઞાન થવાનું નથી, ત્રણ જીવો અને કેવળ જ્ઞાન ભગવાન મહાવીર સ્વામી સિદ્ધ થયા પછીથી થયું, ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી ને જંબુ સ્વામી, ત્રણ જીવો પણ એ ભગવાનની નિશ્રામાં રહી ચુક્યા। ગૌતમ સ્વામીને જયારે કેવળ જ્ઞાન થયું, પ્રભુનો દેહ વિલય થયો અને સિદ્ધ થયા એ વખતે એમને કેવળ જ્ઞાન થયું, અને ગૌતમ સ્વામી
गौतम स्वामी नो देह विरह थयो अने ए सिद्ध थया त्यारे सुधर्म स्वामी ने केवल ज्ञान थयुं। अने सुधर्म स्वामी नो देह विलय थयो ए वखते जंबु स्वामी ने केवल ज्ञान थयुं। अहिया तो कहते कि ज्ञान ज्ञान में ज्ञान स्वभाव में स्थिर रहे ए सिवाय बीजो कोई भाव चारित्र नहीं। आ परम चारित्र की बात करी स्थिर थी जाए पोताना ज्ञान स्वभाव ने स्पर्शे ए सम्यक दर्शन छे त्यां लीनता करे। सम्यक दर्शन पछी ए आगळ वधी अने वधारे पुरुषार्थ करे तो लीनता करे अने पछी एथी आगळ वधी अने स्थिरता करे। हवे जे केवल ज्ञान प्रगट करे छे एने पहेला सम्यक दर्शन थयेलू होय के न होय तो ए सम्यक दृष्टि जे छे एनी मान्यता केवी होय एने पर तरफनुं लक्ष्य केवुं होय एना दृष्टा ज्ञाता भावे तो होय। ए जे कई पदार्थो नो उपयोग करतो होय मोटो राजा होय के चक्रवर्ती होय गमे ते होय तो पण ए बधा पदार्थो तरफनुं एनुं लक्ष्य केवुं होय ए एनो दृष्टा ज्ञाता तो होय ज। जे जे पदार्थो वापरतो होय ए बधानो ए दृष्टा ज्ञाता होय के न होय सम्यक दृष्टि होय तो। અને સમ્યક દ્રષ્ટિ એવો હોય અને એ લીનતા કરતો હોય અને પછી સ્થિરતા કરે તો એ પોતે પોતાના સ્વરૂપે થયેલો છે સ્વરૂપે પરિણમેલો છે અને પોતાની દ્રષ્ટિમાં એમ જ રહ્યું છે કે દ્રષ્ટિમાં પોતે ભગવાન આત્મા જ છે। આવી દ્રષ્ટિ હોય ત્યારે પર સંબંધી એને ક્યાં આમે રાગ હોય છે ગમે તેવા રાજમાં પડ્યો હોય છતાંય એ તો વૈરાગી જ છે। तो पछी एने कोई वैराग ना निमित्ते केवल ज्ञान थई जाय एवं केवी रीते बने। केवल ज्ञान थाय तो पछी निमित्ते एवा ज होय निमित्त होय कई नाना आम था कई वैराग नी वात मां कई केवल ज्ञान थई जाय एवं होय नी ए तो वैरागी ज छे। जेने केवल ज्ञान थाय छे ए तो क्षायिक समकीती छे उपसम नहीं सरोपसम नहीं સંકિત પણ જેનું ક્ષાયિક સંકિત છે એ જ ક્ષપક શ્રેણી ચડે છે। તો ક્ષપક શ્રેણી ચડનારો માણસે પોતાના આત્માને જાણ્યો છે અનુભવ્યો છે તો એનું સ્વરૂપ કેવું છે એ નથી જાણતો છું એને બધા બહારની કોઈ પણ વસ્તુ પ્રત્યે એને લગાવ રહ્યો હશે છૂટી જ ગયેલું હતું ભેદ જ્ઞાન થઈ ગયેલું હોય અને એને એક વીંટી સરી પડે એટલે કેવળ જ્ઞાન થઈ જાય એવા નિમિત્તો ન હોય। સમ્યક દર્શન થવામાં એમ કહી શકાય કે બરાબર છે એવું નિમિત્ત હોય કેમ કે કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કેટલો મોટો પુરુષાર્થ છે। તીર્થંકર ભગવાનને એ પંચ કલ્યાણક આપણે ઉજવીએ છીએ દેવો આવે છે પાંચ કલ્યાણક કહ્યા છે બરાબર ને દીક્ષા કલ્યાણક તપ કલ્યાણક કહ્યું છે તપ આ તો બધું ઉડી ગયું એટલા નાના અમથા નિમિત્તથી કાંઈ કાર્ય થઈ જાય છે એમ નથી હોતું બહુ મોટો પુરુષાર્થ છે। તેની ચડવાનો પુરુષાર્થ કઈ એમને ન હોય અને એ પહેલા એ ન જાણતા હોય કે ન જાણતા હોય સાયક સંકિતિને એને લગાવ કેટલો હોય પર પ્રત્યે વેદ જ્ઞાન થયા પછીથી કોઈ વસ્તુ તરફ એને લગાવ હોય કોઈ વસ્તુ તરફ હોય નહીં સતત પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહેતું હોય કે હું આ છું તો એમાં નિમિત્ત પછી બીજું આવા નાના નાના અમતા નિમિત્ત તો શું કામ થાય કઈ કરે નહીં એ તો જાણે જ છે કે તો એનાથી જુદું જ છે એ તો જાણતા જ હોય ને કે પોતાથી આ તો જુદું જ છે એટલે કેવળ જ્ઞાન માટેના નથી ઘણી જગ્યાએ એ સમ્યક દર્શન થયું એમ કહેવાની જગ્યાએ કેવળ જ્ઞાન કહી દીધું છે કેવળ જ્ઞાનને બહુ બહુ નાનું કરી દીધું છે એવું નથી કેવળ જ્ઞાન મોટી વસ્તુ છે એ તો સ્થિરતાની વાત છે ઘણો મોટો પુરુષાર્થ છે ઘણું મોટું તપ છે અહીંયા સમ્યક દર્શન થવાની અંદર કેટલો મોટો પુરુષાર્થ છે તો પછી કેવળ જ્ઞાનની તો શું વાત કરવી અહીંયા કહે છે કે ભાઈ રાગના ત્યાગ રૂપ જ તારો સ્વભાવ છે। સમ્યક દ્રષ્ટિને આ સ્વભાવનો ખ્યાલ આવ્યો હોય કે ના આવ્યો હોય રાગના ત્યાગરૂપ સ્વભાવનો સમ્યક દ્રષ્ટિને ખ્યાલ હોય કે ન હોય એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે રાગનો જોતો હશે કે નહીં જોતો હોય। હા અત્યારે બાબા આમ લખે છે સમ્યક દ્રષ્ટિ આ લખે છે રાગના ત્યાગ રૂપ જ તારો સ્વભાવ છે શુદ્ધ એક જ્ઞાયક સ્વરૂપ પ્રભુ તું સદા રાગ રહિત વિતરાગ સ્વરૂપ જ છો। આ દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિની છે એટલે તો આચાર્ય ભગવાને લખ્યું છે ગુરુદેવે કહ્યું છે અહીંયા અને હજી ગુરુદેવને ચાર ભાવ પછી
केवल ज्ञान थवानी बात छे। आ आटलो ज्ञान नो उगाड सर्वक्षण पोतानी आवी ऊंची दशा छे छतां पोताने शू माने छे, ग्रस्त माने छे। हा आचार्य भगवान कुंकुंदाचार्य भगवान, अमृतचंद्राचार्य भगवान तो बराबर छे, पण कुंकुंदाचार्य भगवान पण एक जग्या एम कहे छे कि प्रभु अमने सिद्धत्व आपजो, एवो भाव आवी जाय छे। सातमे थी छठे आवे छे त्यारे हजी एवो भाव छे, शुं नथी समजता आटला आटलो द्रव्यानुयोग नो उघाड जेमने प्रवर्ते छे, एटले केवो अद्भुत पुरुषार्थ होय छे केवल ज्ञानमां। एटला माटे तो तप कल्याण ज छे, તપ કલ્યાણ। તીર્થંકર ભગવાન બધાના પાંચ કલ્યાણક આપણે ઉજવીએ છીએ, એવું તપ થયું જ હોય ભાઈ। રાગના ત્યાગ રૂપ જ તારો સ્વભાવ છે, શુદ્ધ એક નાયક સ્વરૂપ પ્રભુ તું સદા રાગ રહિત વિતરાગ સ્વરૂપ જ છો। પછી રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાંથી આવ્યું? દ્રષ્ટિ જાતિ જુદી છે। ભગવાન નાયક સ્વભાવે રાગનું ગ્રહણ જ કર્યું નથી, નાયક સ્વભાવ એને રાગનું ગ્રહણ જ કર્યું નથી, તો પછી રાગને છોડવાની વાત જ નથી। સદા તે રાગના અભાવ સ્વરૂપ જ રહ્યો છે, સદા એ ત્રિકાળ એ રાગના અભાવ સ્વરૂપ જ રહ્યો છે। વસ્તુનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, ત્યાં પછી રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? એટલે રાગ ચેતૈતાનું એટલે આત્માનું ત્યાજ્ય છે, જે છોડવા લાયક વસ્તુ છે એમ જે કહીએ એ વ્યવહાર છે। એ વસ્તુ પર પદાર્થ છે, એ પર પદાર્થ જ છે, એ પરના લક્ષે થતો ભાવ જે છે એ પરના લક્ષે થતો ભાવ જ છે, રાગ છે તે રાગ જ છે, એને આપણે ત્યાજ કહીએ, ચેતૈતાનું ત્યાજ કહીએ, તો વ્યવહારથી કહ્યું છે। અને આત્મા ખરેખર એને ત્યાગતો નથી, કેમ કે એને ગ્રહણ કર્યું જ નથી। બહુ ઊંચી વાત છે, શાંતિથી બીજી વાર ત્રીજી વાર ચોથી વાર વાંચીએ ત્યારે જે વસ્તુ જેમ છે તેમ સમજાય, ઉતાવળ કરવાની જરૂર નથી। આ જ ભાવમાં રહેવા માટે વારંવાર આનો અભ્યાસ કરવો, અને એમ કરતા 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 પોતાના સ્વરૂપનું મહાત્મા આવે, મહાત્મા આવે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ વળે તો સમ્યક દર્શન થાય। અહીંયા 365માં પાના ઉપર આગળ કહે છે કે બહારથી ત્યાગ કરીને કોઈ તે વડે માને કે હું ત્યાગી છું તો તે બહિર્દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે। રાગનો અને પરનો ત્યાગ કરવો એમ કહીએ એ તો વ્યવહારથી ઉપચારથી છે। અજ્ઞાની કહે છે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, લગભગ લોકો આજ માને છે કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય, પણ એમ નથી। આત્મા પોતે જ સાધન સ્વરૂપ છે, એને બીજા બાહ્ય સાધનની જરૂર જ નથી। જે પરિપૂર્ણ છે એને બીજા કોઈની મદદની સહાયની સાધનની જરૂર છે જ નહીં, તો તે શુદ્ધ જ છે। કર્તા કર્મ સાધન ઇત્યાદિ આત્માની શક્તિઓ ગુણ છે, માટે તેને પર સાધનની કોઈ અપેક્ષા નથી। આત્મામાં જ એ શક્તિઓ પડી છે, પોતે જ કર્તા છે, પોતે જ કર્મ છે, પોતે જ કરણ છે, પોતે જ સંપ્રદાન છે, ઉપાદાન છે, અધિકરણ છે, એ શક્તિરૂપે આત્મામાં પોતામાં પડેલું છે, એવો ગુણ છે, એટલે એને બીજા પર સાધનની અપેક્ષા નથી। જો રાગ સાધન હોય તો આત્માને રાગ સાથે સંબંધ થાય, પણ આત્માને રાગ સાથે સંબંધ છે જ નહીં। નિશ્ચયથી પર સાથે કે રાગ સાથે જ ચેતન ભગવાન આત્માને સંબંધ છે જ નહીં। સંબંધ કેવો એ તો કથન માત્ર છે, ઉપચારથી કહેવાય, નિમિત્ત નૈમિતિક ભાવે સંબંધ છે એવું કોઈક વખત કહેવાય, અથવા તો પર્યાયની મુખ્યતાથી કોઈક વખત કથન કરવામાં આવ્યું હોય ત્યારે એ વાત કરવામાં આવે, પણ વાસ્તવમાં એમ નથી। અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકાને આગળ વધારતા કહે છે કે હવે અપોહક એટલે ત્યાજક ચેતૈતા, અપોહ્ય એટલે ત્યાજ્ય એટલે ત્યાગવા યોગ્ય જે પૂતગલ આદિ પરદ્રવ્ય તેનો છે કે નથી? આ અપોહક ત્યાજક ચેતૈતા એ ઉદગળ આદિ પરદ્રવ્ય જે ત્યાગવા યોગ્ય છે એનો છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે। અગાઉ પણ આ જ રીતે આચાર્ય ભગવાને નાયકની વાત લીધી, દર્શકની વાત લીધી, ત્યારે પણ એ જ રીતે એ તાત્વિક
संबंध ने विचार्यो हतो, अहींया पण एज रीते तात्विक संबंध विचारवामां आवे छे। जो चेतयिता उद्गल आदि नो होय तो शू थाय ते प्रथम विचारीए, एज रीते दलील छे ने एज रीते आखी वात समजावी छे कि जेनुं जे होय ते तेज होय, जेम आत्मानुं ज्ञान होवाथी ज्ञान तेज आत्मा छे, आवो तात्विक संबंध जीवंत होवाथी चेतयिता जो पुद्गल आदि नो होय तो चेतयिता ते पुद्गल आदि ज होय, अर्थात चेतयिता पुद्गल आदि स्वरूप ज होवो जोईए। अने एम होता चेतयिता ना स्वद्रव्य नो नाश थाय उच्छेद थाय, परंतु द्रव्य नो नाश तो थतो नथी, कारण के एक द्रव्य नु अन्य द्रव्य रूपे संक्रमण थवानो तो पूर्वे निषेध ज कर्यो छे, माटे ए सिद्ध थयुं के चेतयिता पुद्गल आदि नो नथी। અને ગુરુદેવ અહીંયા પણ ફરીથી એ વસ્તુનો વિસ્તાર કર્યો છે। ગુરુદેવ અહીંયા કહે છે કે રાગના ત્યાગ સ્વરૂપે અપોહક પ્રભુ આત્મા છે, રાગના ત્યાગ સ્વરૂપ અપોહક પ્રભુ આત્મા છે, તે અપોહ્ય એવા ઉદ્ગલ આદિનો એટલે રાગ આદિનો છે કે નથી એવો પ્રશ્ન કર્યો છે। જો આત્મા ચેતયિતા અપોહક પ્રભુ रागादि नो होय तो ते रागादि रूप थई जाय, एम के जेनु जे होय ते तेज होय, आ न्याय छे। जेम आत्मानु ज्ञान होवाथी ज्ञान आत्मा ज छे, तेम चेतयिता रागादि नो होय तो ते रागादिमय ज होय, अने तो चेतयिता नो स्वद्रव्य नो नाश थई जाय, पण द्रव्य नो नाश तो कदी थतो नथी ए सिद्धांत छे, केम के द्रव्य नु द्रव्यांतर रूपे संक्रमण थतुं नथी। निमित्त थी कार्य थाय ए वात तो क्यांय रही, अहीं तो कहे छे के निमित्त पर वस्तु अने रागादी भावना त्यागनो करता आत्मा छे एम नथी। पर वस्तु अने रागादी भाव एनो त्याग करनारो आत्मा छे एम पण नथी। पहेला आव्युं ने ज्ञायक ज्ञायक ज छे, दर्शक दर्शक ज छे, तेम भगवान आत्मा रागना अभाव स्वभाव ज छे, ए परमार्थ छे। अने ए कहे छे એ પર દ્રવ્યનો નથી એટલું સિદ્ધ કર્યું, એટલે આચાર્ય ભગવાન આગળ કહે છે કે જો ચેતયિતા પુદ્ગલ આદિનો નથી તો ચેતયિતા કોનો છે, ચેતયિતાનો જ ચેતયિતા છે, ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો આ ચેતયિતા છે, ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે। અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે, કાંઈ સાધ્ય નથી। તો પછી અપોહક અર્થાત ત્યાગ કરનાર કોઈનો નથી, અપોહક અપોહક જ છે એ નિશ્ચય છે। નાયક નાયક જ છે, દર્શક દર્શક જ છે, અને અપોહક અપોહક જ છે એ નિશ્ચય છે। ગુરુદેવે આનો વિસ્તાર જરાક જુદી રીતે કર્યો છે। છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે શિષ્યનો પ્રશ્ન છે કે ચેતયિતા રાગનો નહીં, શરીર આદિનો નહીં, પુદ્ગલનો નહીં, તો ચેતયિતા કોનો છે? તો કહે છે કે ચેતયિતાનો જ ચેતયિતા છે। તો કહે છે કે એ તો ચેતયિતા બે થઈ ગયા, તો શું બે ચેતયિતા છે? ના, બે નથી, આ ચેતયિતાથી અન્ય બીજો કોઈ ચેતયિતા નથી, પણ તેઓ બે સ્વસ્વામીરૂપ બે અંશો જ છે। ચેતયિતા પોતે પોતાનું સ્વ અને ચેતયિતા પોતે તેનો સ્વામી એમ બે અંશો છે। હવે કહે છે 367માં પાના ઉપર આગળ ગુરુદેવ કે આત્મા આત્માનો છે, આત્મા આત્માનો છે એવા સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સિદ્ધ છે, શું લાભ છે? કાંઈ જ નથી, બલકે એવા વ્યવહારમાં રોકાઈ રહેનારને આત્મલાભ થતો નથી, સમ્યક દર્શન થતું। આત્મા આત્માનો છે એવો વ્યવહાર, એ વિકલ્પ થયો ને એવો વ્યવહાર, ત્યાં રોકાઈ રહ્યો, એની ચર્ચામાં રોકાઈ રહેશે તો પણ કાંઈ લાભ થતો નથી। એ આત્મા, એ પોતે આત્મા છે એમ એને તો પરિણમવું જોઈએ, એ જ્ઞાયક છે એમ એને પરિણમવું જોઈએ, એ દર્શક છે એમ એને પણ પરિણમવું જોઈએ। બે ભાવ નહીં, હું આત્મા અને આત્માનો જાણનાર એમ નહીં, હું આત્મા અને આત્માનો દેખનાર એમ નહીં, એ વાત નહીં। નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે રાગને જાણવો અને રાગનો ત્યાગ કરવો એ સ્વરૂપની સ્થિતિ નથી,
राग ने जाणवो अने राग नो त्याग करवो ए जवा दे बापू। अहीं तो कहे छे के जाणनार नो जाणनार छे एवा स्व स्वामी रूप भेद व्यवहार थी काई साध्य नथी। अपोक अपोक ज छे ए निश्चय छे। बस रागना अभाव स्वरूप ज भगवान आत्मा छे। आवा निज स्वरूप में ठरी ठाम रहेवू बस ए ज चारित्र छे। बाकी राग नो त्याग करवो एम कहीए ए तो कथन मात्र छे। परमार्थे रागना त्यागनु कथन एने शोभतु नथी। आ बहु मोटी वात कही। 368 मा पाना उपर अहींया पहली लीटी में कहू कि परमार्थे रागना त्यागनु कथन एने शोभतु नथी। जे वस्तु पोतानामां नथी एनो पोते त्याग करे ए वात एवं बोलवू एवं कथन एने शोभतु नथी। एवो विकल्प एने शोभतो नथी। जे निर्विकल्प छे एने एवो विकल्प करवो शोभतु नथी, शोभा देतु नथी। जे सिद्ध समान छे एने विभाव भावे थवू शोभतु नथी। आ बहु सरस वात कही दीधी कि परमार्थे रागना त्यागनु कथन एने शोभतु नथी। कि हूँ रागनो त्याग करू एम शोभतु नथी। पोते एनाथी जुदो छे, भिन्न छे एम कहेवू शोभतु नथी। પોતે જે છે એ રૂપે રહી જાય એ જ એને શોભા દે છે। પોતે પોતાના સ્વરૂપે રહે એ જ એને શોભા દે છે, બીજું કાંઈ શોભા દેતું નથી। કેમ કે જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ પોતે પોતામાં ઠર્યો ત્યાં રાગ ઉપજ્યો જ નહીં, તેને રાગનો ત્યાગ કર્યો એમ કથન માત્ર કહેવાય। અને એ ઉપચાર છે, વ્યવહાર છે। આવી વસ્તુ ચારિત્રની બાપા, ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે। ભગવાન ચારિત્રવંત મુનિરાજ તો પંચ પરમેષ્ઠીમાં ભળેલા છે પ્રભુ। મુનિરાજને પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપ્યું અને ત્રણ વખત સ્થાન આપ્યું। સાધુ ને પંચ પરમેષ્ઠીમાં ત્રણ વખત સ્થાન આપ્યું। ત્રણે ત્રણ એક જ છે, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ મુનિ, એ ત્રણે ત્રણ છે તો એક જ, બધા સાતમા છઠ્ઠા ગુણસ્થાન વાળા જ છે ત્રણે ત્રણ। આચાર્ય ઉપાધ્યાય અને મુનિ એ ત્રણે ત્રણ સાતમા છઠ્ઠાની દશા વાળા જ છે। એટલે પંચ પરમેષ્ઠીમાં આમ જોવા જઈએ તો બે તો બરાબર છે કે સિદ્ધ ને અર્યન તો જુદા, પણ આ તો ત્રણે ત્રણ એક જેવા જ છે। એટલે છતાંય ત્રણ વખત એમને આપણે લીધા અને એ ત્રણ વખત લેવા પાછળનો આશય એવો છે કે જીવને ખ્યાલ આવે કે આ સ્થાન એવું છે કે ત્યાંથી અર્યંત થવાય છે। આ ત્રણેય સ્થાન એવા છે કે એ દશામાંથી અર્યંત થવાય। આપણે જંગલમાં આવા મુનિરાજ સાતમા છઠ્ઠાની દશામાં બિરાજતા હોય અને એમના દર્શન કરવા રોજ જતા હોઈએ, કોઈક વખત આપણને મુનિરાજ દેખાય કે પોતે પોતાના સ્વરૂપને વિશે લીન થયા છે ને આ ખોલે પણ નહીં, આપણે દૂરથી દર્શન કરીને ચાલે આવીએ। કોઈક વખત જઈએ તો આપણને મુનિરાજ સ્વરૂપમાંથી બહાર આવ્યા હોય તો આપણને ઉપદેશના બે શબ્દ પણ કહે, કોઈક વખત આપણે આપણી શંકાનું સમાધાન પણ એમની પાસેથી પ્રાપ્ત થતા કરીએ, અને આવું આપણે રોજ જતા હોઈએ। મુનિરાજ જ્યાં જંગલમાં બિરાજી રહ્યા છે, ચતુર્માસ રહ્યા છે, અહીંયા પધાર્યા છે અને આપણે રોજ જતા હોઈએ। કાલે પણ ગયા હતા, કાલે પણ આપણે મુનિરાજના દર્શન કર્યા હતા અને આજે જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે ના, હંમેશની જેમ આજે પણ એ પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં હતા, એટલે આપણે દૂરથી દર્શન કરીને પાછા આવ્યા અને પાછા આવીએ છીએ ને બપોર થાય છે તો કોઈ આપણને સમાચાર આપે છે કે એમને તો કેવળ જ્ઞાન થઈ જાય, એટલે એ તો અર્યંત થઈ ગયા। એ એવી દશા છે કે જે અર્યંત પદને પામી શકે એવી એ દશા છે। એ મુનિ આચાર્ય હતા, ઉપાધ્યાય હતા કે મુનિ હતા, પણ એ સાધુનું પદ જ એવું છે કે જ્યાંથી કેવળ જ્ઞાન પમાય છે, એટલે એનું મહત્વ છે। એટલે એમને આપણે પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે। ક્યારે એ કેવળ જ્ઞાન પામી જશે ને અર્યંત થઈ જશે, એમનો પુરુષાર્થ ચાલી જ રહ્યો છે, આપણે એમની એ દશાને જાણતા નથી। આવી દશાને વિશે છે અને બીજી ક્ષણે એ કેવળ જ્ઞાન પામી જાય, આપણે ત્યાં જ બેઠા હોઈએ, એવું પણ બને કે અંતરમાં ઉતરી ગયા, પણ એ સ્થિરતાનો પુરુષાર્થ કઈ નાનો પુરુષાર્થ નથી। સમ્યક દર્શનનો પુરુષાર્થ જો આટલો મોટો પુરુષાર્થ હોય, અનાદિકાળથી જીવને સમ્યક દર્શન થવામાં
આટલું અઘરું હોય તો એ સ્થિરતાનો પુરુષાર્થ તો કેવો અભૂતપૂર્વ પુરુષાર્થ હોય. એટલે એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જીવ છે એ પણ ઘણી વખત એ દશામાંથી આયુષ પૂરું કરી અને દેવલોકે જાય છે. મહાવીર સ્વામી ભગવાનના છેલ્લા 10 ભાવનો વિચાર કરીએ તો 10મા ભાવમાં એમને સમ્યક દર્શન થયું તે પછીથી શું થયું? સમ્યક દર્શન થયા પછીથી દેવ મનુષ્ય દેવ મનુષ્ય દેવ મનુષ્ય એમ ચાલ્યું. અને મનુષ્ય થયા એ દરેક વખતે મુનિ થયા ભાવલિંગી મુનિ થયા. સાતમા છઠ્ઠાની દશા તો આવી પણ પછી શ્રેણી ના ચડી શક્યા અને પાછા દેવ થયા. પાછું દેવનું કેટલું મોટું લાંબુ આયુષ્ય, ફરી પાછા એ મનુષ્ય થયા એટલે એ સંકિતી છે, એ તો પાછા એ દીક્ષા લે છે, મુનિ થાય છે. આવું ચાલ્યું એટલે એ મુનિ ક્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેશે એ અપેક્ષાથી અહીંયા કહ્યું છે કે મુનિ છે એ પંચ પરમેશ્વરીમાં ભળેલા છે. શબ્દ મૂક્યો છે ને યાર, એ ચારિત્ર, એવા ચારિત્રની વાત કરી છે ને એને, એવા અલૌકિક ચારિત્રને, એવું ચારિત્ર પણ એ અલૌકિક ચારિત્ર કહેવાય કે જયારે એવું ચારિત્ર એમને પ્રગટ કર્યું. એટલે ગુરુદેવ હંમેશા કહેતા કે મુનિ તો કોને કહેવાય, સાતમા ગુણસ્થાનની વાત શું કરવી, એવા ભાવલિંગી મુનિ શું વાત કરવી, અમે તો ગ્રહસ્થ છીએ. એટલે જયારે એમને કાનજી મુનિ કહેતા હતા જયારે સાણકવાસી સંપ્રદાયમાં, અને જયારે આ વાત સમજાય ત્યારે એમણે એ રીતે છોડી દીધું કે અમે મુનિ નથી. નગ્ન દિગંબર મુનિ ભાવલિંગી મુનિ તો શું વાત હોય, અને બહુ ભાવ હતો મુનિ પ્રત્યે. ચારિત્રવંત મુનિરાજ તો પંચ પરમેશ્વરીમાં ભળેલા છે. અહો કહું, ધન્ય અવતાર, ધન્ય અવતાર જેવા મુનિવરના અહીં આ કાળે દર્શન પણ દુર્લભ થઈ પડ્યા છે. એવા મુનિ ભાઈ, ચારિત્ર એક આત્માનો ગુણ છે પણ ચારિત્ર આત્માનું છે એવા ભેદથી પણ શું સિદ્ધ થાય છે? એમાં કાંઈ સિદ્ધ થાય માટે અપોહક અપોહક જ છે એ નિશ્ચય છે. પરના અને રાગના અભાવ સ્વભાવ સ્વરૂપ ભગવાન આત્મા તેની દ્રષ્ટિ કરી તેમાં જ સ્થિર રહેવું તેનું નામ મોક્ષ માર્ગ છે. બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ નથી. આ રીતે અહીંયા ત્રણ વાત દર્શાવવામાં આવી. આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાંત ત્યાગે છે એ વ્યવહાર કથન છે. આત્મા જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંતરૂપ વ્યવહાર છે. અને અપોહક અપોહક જ છે એ નિશ્ચય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે શુકનામ બોલીએ. દિન રાત રહે તદ ધ્યાન.